કે બાબા સાહેબની આગ પાસે સાથે એમને લડનારા તદ્દન મિલમજૂરો અભણ લોકો હતા અને પોતાનો જાન કુરબાન કરીને પણ બાબા સાહેબની સાથે એ લોકો લડતા હતા. એમના વિચારો અત્યારે આટલો સંઘર્ષ કરવાનો આજે પણ મારામાં જે વિચાર આવે છે એનું સૌથી મોટું પ્રેરક બળ પણ મને બહુ લાંબા ગાળે એમ લાગ્યું કે બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે એના અધિકારો આપણે લેવા હશે તો કાયદાકીય રીતે પણ લડવું પડશે. જે ભણેલો વર્ગ આવ્યો છે એ બાબા સાહેબની સાથે જે કમિટમેન્ટથી સાથે લડનારો વર્ગ અત્યારે નથી રહ્યો. જય ભીમ ગુજરાત ચેનલ તરફથી હું પ્રવીણ કુમાર આજે જય ભીમ ગુજરાતના માધ્યમ થકી આવ્યો છું. વાલજીભાઈ પટેલ, વાલજીભાઈ પટેલ એટલે ગુજરાતનું એક ગુલામનું નામ કે જેવો બાબા સાહેબ આંબેડકર જ્યારે અમદાવાદ આવ્યા અને અમદાવાદમાં આવી અને જ્યારે બાબા સાહેબ આંબેડકરની જે મુવમેન્ટ ચલાવી એ વખતે એક યુવાન અવસ્થામાં એક નવયુવાન તરીકે વાલજીભાઈ પટેલનું અમદાવાદ શહેરમાં એક આગવું નામ હતું અને બાબા સાહેબના પગલે પગલે ચાલી અને જે બાબા સાહેબની જે મુવમેન્ટ હતી એમની જે ચળવળ હતી એને જો ગુજરાતમાં કોઈએ વાચા આપી હોય તો એમાં જો મુખ્ય નામ લઈ શકાય આજે તો આજે 86 વર્ષની ઉંમરે પહોંચેલા અને મહેસાણા ખાતે ઓએનજીસીની અંદર એક કેન્દ્ર સરકારની નોકરી કરતા હતા અને સાથે સાથે બાબા સાહેબ સાથે એમણે એક મુવમેન્ટ કરાવી અને બાબા સાહેબને એમણે સાથે રહેલા એટલે બાબા સાહેબના સહયોગી કહી શકાય એવા વાલજીભાઈ પટેલ સાહેબ કે જેઓ મારી સાથે આજે બેઠા છે અને જે જય ભીમ ગુજરાતના જે ચાહકો છે જે જોનાર વર્ગ જે છે એ લોકોનું એક અહો ભાગ્ય છે આજે કે આપણી વચ્ચે આજે વાલજીભાઈ પટેલ જેવી એક નામાંકિત વ્યક્તિ કે જેને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત એમને ઓળખે છે અને જે દલિત ચળવળકાર તરીકે જેમનું મોટું નામ છે અને જ્યારે મુંબઈની અંદર જ્યારે દલિત પેન્થર નામનું એક ઓર્ગેનાઇઝેશન શરૂ થયું અને 1973માં જ્યારે ગુજરાતની અંદર અમદાવાદમાં દલિત પેન્થર શરૂ કરવાનું થયું એમાંના જે એક યુઆર લીડર તરીકે જેમનું નામ હતું એ વાલજીભાઈ પટેલનું નામ લઈ શકાય કે જેમણે ગુજરાતની અંદર દલિત પેન્થરની મુવમેન્ટ શરૂ કરી અને એ મુવમેન્ટ એટલી તેજ તરાર હતી કે જે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે દલિત પેન્થરનું નામ પડે એટલે એમ કહેવાય કે સમગ્ર સમાજ જે હતો એને સન્માનિત કરતો હતો અને જે સામેનો જે પક્ષ હતો એ એનાથી ગભરાતો હતો, ડરતો હતો એવા યોદ્ધા જે કહી શકાય એ વખતના કે જે બાબા સાહેબના પગલે ચાલનારા વાલજીભાઈ પટેલની સાથે હું બેઠો છું એમનો આજે મારે તમને લાઈવ ઇન્ટરવ્યૂ બતાવવો છે અને એમણે જે એમના સમગ્ર જીવન દરમિયાન વાલજીભાઈ પટેલે જે આ સમાજના ઉત્કર્ષ માટે જે કાર્યો કર્યા છે અને એમણે જે આ સમાજના અંદર ત્યાગ અને બલિદાન એમણે આપ્યું છે અને બાબા સાહેબની મુવમેન્ટને આજ દિન સુધી જે પ્રજ્વલિત રાખી છે એમના હસ્તે એમના જ મુખે વાલજીભાઈ પટેલ સાહેબને હું કહીશ કે વાલજીભાઈ પટેલ સાહેબ આપનો પરિચય માટે તો એમ કહેવાય કે સમગ્ર ગુજરાત અને ભારત એ તમારા નામથી ખૂબ ખૂબ જાણીતું છે અને સાથે સાથે આપણે જે હાઈકોર્ટની મેટર હોય કે કોઈ પણ બાબત હોય ચળવળમાં તમે હંમેશા અગ્રેસર રહ્યા છો તો બાબા સાહેબ સાથે તમે કામ કર્યું છે એની સાથે તમે બાબા સાહેબને તમે નજીકથી જોયા છે તો આપનો બાબા સાહેબ સાથેનો પરિચય જય ભીમ ગુજરાત યુટ્યુબ ચેનલ જોવા માંગે છે અને અમારા ચાહકો પણ સાંભળવા માંગે છે. પહેલી વાત તો હું કહું કે મારો જન્મ અમદાવાદ દરિયાપુરમાં અમારે મૂળ ગામે છે, તમે જે પહેલા વાત કરી તે પણ હું મેં બાબા સાહેબની સાથે કામ કર્યું છે એવું તો છે જ નહીં. પહેલી વાત તો ત્યાં હું તો ખૂબ નાનો હતો પણ હું દરિયાપુર વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરની વિચારધારાની મુવમેન્ટ જે છે ગુજરાતમાં જો ફેલાઈ હોય તો દરિયાપુર આંબેડકર વાસ, આજે એનું નામ આંબેડકર વાસ અથવા આંબેડકર સ્ટ્રીટ અમે કહીએ છીએ. એટલે પહેલાં 1935માં ત્યારે મારો જન્મ નહોતો થયો ત્યારે પણ બાબા સાહેબ આંબેડકર દરિયાપુરમાં અમારા ઘર આગળ આવેલા અને એમનું પહેલું પ્રવચન એમનું ત્યાં થયેલું. એટલે દરિયાપુર યુવક મિત્ર મંડળ જે હતું એ બાબા સાહેબે એમને આમંત્રણ આપ્યું. બાબા સાહેબ આંબેડકર 1938માં અમદાવાદ આવેલા, અમદાવાદમાં આવેલા 1935માં 1931માં. અને એ વખતે જે પેલી આપણી મુવમેન્ટ ચાલતી હતી અલગ મતાધિકારની તે હતી એના વખતે ત્યારે અમારા દરિયાપુરમાં લડાકુ લોકો એટલે લગભગ મેં જે મુવમેન્ટ છે બાબા સાહેબની મુવમેન્ટ એ લડનારા લડાકુ બધા અમારા દરિયાપુરના હતા. આખા ગુજરાતમાં સૌથી ફેલાવો જો ત્યાં થઈ ગયો હતો ત્યાંથી થઈ ગયું.
એ દરિયાપુર નવી મંડળની સાથે સાથે એક બીજું પણ એક મંડળ એમણે બનાવેલું, દે ધનાધન મંડળ. એ ખૂબ લડાકું. આપણે જરા નવું અત્યારે દલિત પેન્થર તો એક અલગ અલગ નામો આપ્યા છે. એ વખતે મિલિટન્ટ મુમેન્ટ જે છે એ સીધી સારી ભાષામાં અમલ લોકો બધા હતા, એટલે દે ધનાધન મંડળ. ક્યાંય બી અધિકારની વાત આવે ત્યારે એટલે મજૂર મહાજન એ વખતે બહુ જોરમાં હતું બાબા સાહેબની વિરુદ્ધમાં. ગાંધીજીએ બનાવેલું મજૂર મહાજન, એ મજૂર મહાજનના બધા લોકો આ દે ધનાધન મંડળથી ડરતા હતા, એટલો એ વખતે એટલો ટેરર હતો. એટલે મેં બાબા સાહેબની સાથે તો કામ કર્યું નથી, પણ બાબા સાહેબ આંબેડકરે જે અલગ અલગ સંસ્થાઓ બનાવેલી એમાં શિડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવેલું અને શિડ્યુલ કાસ્ટ ફેડરેશનની સાથે શિડ્યુલ કાસ્ટ સ્ટુડન્ટ ફેડરેશન બનાવેલું. ત્યારે અમે લોકો એ સ્ટુડન્ટ ફેડરેશનમાં અહીંયા અમે વિદ્યાર્થીઓ હતા. અને 1955માં બાબા સાહેબે એનું પહેલું જે અધિવેશન થયું ત્યારે અમે લોકો, ત્યારે હું લગભગ 16-17 વર્ષની ઉંમરનો હોઈશ અને હું ત્યાં ગયેલો. આ આટલું મારો સ્મૃતિ મારી યાદ છે. પણ જે આખી મુમેન્ટ જે છે એ વખતે, જે અત્યારે બાબા સાહેબ આંબેડકરના નામે જે કામ કરનારા ભણેલા ગણેલા બધા લોકો છે, મારું પોતાનું આટલા વર્ષનો અનુભવ પછી હું એટલું કહી શકું કે બાબા સાહેબની આગ પાસે સાથે એમને લડનારા તદ્દન મિલમજૂરો અભણ લોકો હતા અને પોતાનો જાન કુરબાન કરીને પણ બાબા સાહેબની સાથે એ લોકો લડતા હતા. એમના વિચારો બાબા સાહેબ સફળ થયા હોય આખી આ મુમેન્ટની અંદર, તેનું એક જ માત્ર કારણ કે એ દલિત અભણ દલિત સમાજ એમની પાછળ હતો માટે થયા છે. અને આજના જે અનુભવોથી હું કરું તો કદાચ બાબા સાહેબ આજે લડતા હોય તો સફળ થાય નહીં, કારણ કે જે ભણેલો વર્ગ આવ્યો છે એ બાબા સાહેબની સાથે જે કમિટમેન્ટની સાથે લડનારો વર્ગ અત્યારે નથી રહ્યો. આ બે અત્યારે મારા ઉંમરના પ્રમાણમાં હું એનાલિસિસ કરું તો મને લાગે છે કે બાબા સાહેબ આજે લડતા હોય તો સફળ ના થાય, કદાચ એ અભણ થયા છે. એ જેલોમાં જતા હતા, લડતા હતા, એ બધા મેં બધા મારી બચપનની મુમેન્ટમાંથી મેં જોયા છે. મારો જે અત્યારે આટલો સંઘર્ષ કરવાનો આજે પણ મારામાં એ વિચાર આવે છે, એનું સૌથી મોટું પ્રેરક બળ એ લોકો પતિ પત્ની મને, એ પણ મેં જોયા છે કે પતિ પત્ની મિલમાં નોકરી કરતા હોય. આપણે એ વખતે બધા લોકો લગભગ નોકરી કરતા હતા, સ્ત્રીઓ અને પુરુષો બંને, એટલે સાથે હાથ પકડીને બાબા સાહેબના આંદોલનના એ લોકો જોડાઈને જેલમાં જતા મેં જોયા છે. અને પેલે સાસુને કહી જાય કે અમારા દીકરાને સાચવજો, છોકરા ઘેર મૂકીને પતિ પત્ની સાથે પકડાતા હતા, એ મેં આંદોલનો જોયા છે. એ શહીદ થતા પણ એ હરીભાઈ અને જેઠા કાકા એ બે જણના તો મેં ડેડ બોડીઓ જોયેલી છે એમની. એટલે અમે એ વખત જ્યારે બધા નાનપણમાં આજે કોઈ વિચારે નહીં એવું મેં બીજું જોયું છે. હું રેશનાલિસ્ટ કેમ છો, રેશનાલિસ્ટ શબ્દ મને ખબર નથી, પણ બચપનમાં હું લગભગ 10-11 વર્ષની ઉંમર હતો. મારા ઘર એક આમ મેઇન રોડ ઉપર છે, આમ અંદર આવવા માટે ગલી છે, એના નામ પર બીજા માળા માળ ઉપર એ કૃષ્ણદેવ શર્મા કરી રહેતા હતા. કૃષ્ણદેવ આ પ્રસંગ એટલા માટે કહું છું કે અત્યારે કદાચ આટલા આવા માણસો ભણેલાઓમાં પણ આવા નહીં હોય. કૃષ્ણદેવ શર્મા એ જયશંકર શર્મા એ બાબા સાહેબના મુમેન્ટની અંદર એકદમ એ વખતે લીડિંગ પર્સન હતા. એમના ફાધર એ ઉમરલાય નાકા ઉપર અમારા પીપળાનું ઝાડ છે નીચે એ ખુરશી લઈને બેસે, આરામ ખુરશી લઈને, અને હાથમાં આટલી લાકડી હોય એમની પાસે. એ વખતે પોતે શર્મા એટલે આપણા સિંભાળી સમાજના, ગરો સમાજના. અને એ વખતમાં તો બધું ધર્મનું બહુ ચાલે, એટલે શ્રાવણ મહિનો હોય એટલે બધા પેલા બ્રાહ્મણો ચાંદલા કરવા અને આવે, અને પછી મહિને મહિનો પૂરો થાય એટલે ખાતે અને ભિક્ષા માંગવા પણ આવે, એવું લઈને એ લાકડી લઈને બધાની પાછળ પડતા. એમના એક દીકરાનું નામ જયશંકર, બીજા દીકરાનું નામ એમણે રાવણ રાખેલું, અને એમને એક દીકરી ગૌરી કરી હતી. એટલે પેલો રાવણ છે બિચારો છોકરો નોકરી પર ચડ્યો, એનું નામ રાવણ એટલે બહુ મારી પાસે આવ્યો મને કે એ વખત પછી મોટો થઈ ગયો બિચારો, પહેલાં બાપા તો મરી ગયા પણ એ નહીં,
તો એનું મેં એફિડેવિટ કરાવીને રમેશ નામ રાખવડાવેલું. શું આવા રેશનાલિસ્ટ માણસો એ વખતે અભણ અમારા મગજમાં જે હિન્દુ ધર્મ ઉપરનું જે આખું આવ્યું હોય ને મારું, તે વારસો મેં ત્યાં જોયેલો છે મારા બચપનમાંથી. અમે લોકો નાના એટલે અમે આમ જોઈએ ને પેલા પાછળ પડેલા અમે હસ મજા આવે અમને એ રીતે અમે જોતા. પણ મને ક્યારથી અમારા ધર્મમાં ઘરમાં ક્યારે કોઈ ધાર્મિક વિધિ આ સુધી મેં કરી નથી અમાર નથી. આ રેશનાલિસ્ટ મુવમેન્ટ જે છે એ નવા શબ્દો અત્યારે આવ્યા છે, પણ એ વખતમાં હું બાબા સાહેબની વાત કરું તો બાબા સાહેબની આખું આંદોલન જે છે તે વખતે આ ગોળમેજી પરિષદનું ચાલતું હતું ત્યારે બાબા સાહેબને અમારે 1935 બાબા સાહેબને ત્યાં બોલાવ્યા, 31 બોલાવેલા ત્યારે મજૂર મહાજનના લોકો ત્યાં કાળો ઝંડો બાબા સાહેબને બતાવવાના ગયા. અમારું દરિયાપુરથી રેલવે સ્ટેશન એ વખતે ત્યાં જ્યાં બ્રિજ પૂરો થાય છે ને ત્યાં હતું. હા, એટલે 2-5 મિનિટમાં પહોંચી જઈએ અમે પ્રેમ દરવાજાની પાસે જ. શું એટલે દરિયાપુરથી બધા લાકડીઓ લઈને ત્યાં ગયેલા અને બધાને ભગાડ્યા ને ત્યાંથી એ લોકો એમને લાકડીઓથી આમ હરત કરીને બાબા સાહેબને ચાલતા અમારા દરિયાપુરમાં લઈ આવેલા એ વખતે આ ડળાપુર શબ્દ. પણ હું હવે મૂળ વાત પર આવું કે દલિત સમાજના પ્રશ્નો ઉપર મને જ્યાં સુધી સમજ આવી ત્યાં સુધી અમે લોકો દલિત પેન્થર એ વખતે જ્યાં મળ્યું ત્યારે ગુજરાતમાં અમે દલિત પેન્થર શરૂ કર્યું. દલિત પેન્થરની મુવમેન્ટથી જેટલી બી લડાઈ એવું મિલિટન્સી બે ઉપર અમે લોકો લડ્યા છીએ. પણ મને બહુ લાંબા ગાળે એમ લાગ્યું કે બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે એના અધિકારો આપણે લેવા હશે તો કાયદાકીય રીતે પણ લડવું પડશે. એટલે મેં કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ કરાવ્યું. એ વખતે હું છાપું પણ ચલાવતો હતો દલિત મિત્ર, એના અપે પણ અમે લખતા હતા. પણ કાઉન્સિલની શરૂ કર્યું મેં એટલા પાસે તેમાં હું મુમેન્ટમાં પહેલું જ મેં 1985 જે મારો સર અત્યારે બેઠો હતો એન્જિનિયર થયો એ વખતે જે છોકરાઓ 10મું સાયન્સ પાસ થાય પછી 11મા સાયન્સમાં સારી સ્કૂલો આપણને મળતી નહોતી. આ 1985 વાત કરું છું. સારી સ્કૂલો ન મળે, સારી સ્કૂલો ના મળે એટલે છોકરાઓ સારી લેબોરેટરી ના હોય, સારા ટીચર ના હોય એટલે છોકરાઓ લગભગ આગળ ભણી શકતા નથી. એટલે મેડિકલ કે એન્જિનિયરિંગ બી એક જ કોમ્પિટિશન અત્યારે મહત્ત્વ નથી રહ્યું, પણ ત્યારે એન્જિનિયરિંગ અને મેડિકલ તો સૌથી પહેલાં આજે પણ છે. એટલે છોકરાઓ ભણવા નહોતા જઈ શકતા. મારા મગજમાં એ વખતે વિચાર આવ્યો, મેં 1971 LLB જોઈન કરેલું એ ઇવનિંગ કોલેજમાં ગિરીશભાઈ એમ એન લો કોલેજ. હા, એટલે ગિરીશભાઈ પટેલ એ વખતે પ્રિન્સિપાલ હતા. એટલે ત્યાં અમારા પરિચયમાં લગભગ 72 એમની સાથે મેં કામ કરવાનું ગિરીશભાઈ સાથે શરૂ કર્યું. એટલે ગિરીશભાઈને મેં કહ્યું, મેં કીધું અમારા છોકરાઓ ડૉક્ટરને બની શકતા નથી કારણ કે એન્જિનિયરિંગમાં સારી 11મા સાયન્સમાં સારી સ્કૂલો મળતી નથી તો અમારું આમાં રિઝર્વેશન હોવું જોઈએ. એટલે ગિરીશભાઈ તરત જ તૈયાર થઈ ગયા. મારી પહેલી પિટિશન લો ભણ્યા પણ લોનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ જે મેં શરૂઆત કરી હોય તો 1985 કરી અને મારા સનના નામે હાઈકોર્ટમાં પિટિશન અમે ફાઇલ કરી ગિરીશભાઈ પટેલના માધ્યમથી. હા, કે 11મા ધોરણ સાયન્સમાં રિઝર્વેશન હોવું જોઈએ એ માગણી કરતી પિટિશન મારા સનના નામે પિટિશન કરીને મેં દાખલ કરી. અને ગિરીશભાઈએ બહુ સારા આર્ગ્યુમેન્ટ કર્યા. એ વખતે હરુભાઈ મહેતા હતા. હા, અમારે એ બહુ લડાકુ જે કહી શકાય કે દલિતો અને ગરીબો માટે જો કોઈ લડ્યું હોય તો કાયદાકીય રીતે 2 જણ. એટલે હરુભાઈએ મને કહ્યું ભાઈ મારે આમાં પાર્ટી થવું છે. એટલે ઝીણાભાઈ દરજી એ વખતે અનામત સમર્થન સમિતિમાં ચલાવતા હતા, હું અનામત સમર્થન સમિતિમાં પણ હું હતો. એટલે મેં ઝીણાભાઈને કહ્યું, મેં કહ્યું ભાઈ આપણે હરુભાઈને આમાં પાર્ટી બનાવ્યું. એટલે પૂરમચંદ લેવા એ વખતે સેક્રેટરી એટલે તરત મોકલ્યા. એટલે એ પણ પાર્ટી થઈને 2 એડવોકેટ આપણા થયા હરુભાઈ સાથે. અને બહુ સક્સેસફુલી આપણને રિઝલ્ટ મળ્યું કે 11મા ધોરણ સાયન્સમાં રિઝર્વેશન દાખલ થયું. મારા છોકરાને તે વખતે 3 સ્કૂલમાં એડમિશન મળેલા. મેં અહીંયા બાજુમાં પડે અમારે ઉસ્માનપુરા ત્યાં અમે એડમિશન એને અપાવડા સ્કૂલમાં. પણ આજે હું એટલા માટે આ કહું છું કે આજે આટલા વર્ષો પછી ગુજરાતમાં કોઈ પણ સ્કૂલ 11મા સાયન્સમાં ડાયરેક્ટ એડમિશન આપી શકતી નથી.
એસસી એસટી ને ઓબીસીનું રિઝર્વેશન દાખલ કરવું. આજે તો આપણા સંખ્યાબંધ જે ડૉક્ટરો પેદા થઈ ગયા હોય છે અત્યારે, એનું સૌથી મોટું કારણ સારામાં સારી સ્કૂલોમાં અનામત મેં દાખલ કરાવી છે. એટલે ત્યાર પછી મને એમ લાગ્યું કે આ તો બહુ પેલું વાજે લોહી ચાખી નાખે જેવું થયું. મેં આ સુધીમાં 65 પીઆઈએલ હાઈકોર્ટમાં દાખલ કરી છે અને એક એક પીઆઈએલ જે બધી મેં દાખલ કરી એ દલિતોના અધિકારો માટે કરી છે. એટલે એ તો બહુ લાંબુ આખું લિસ્ટ છે કે એક એક અધિકારો આપણે અપાવવાનો કામ. હું દાખલા તરીકે એમાંથી એક દાખલો આપું કે એટ્રોસિટી એક્ટની અંદર મેં 18 જિલ્લાની કોર્ટોમાં ફરવા ગયો, બધા ગયા અરજીઓ કરીને, બધા જજમેન્ટો 400 જેટલા મેં જજમેન્ટ ભેગા કર્યા થર્ડ પાર્ટી એફિડેવિટ કરીને. એમાં બધા જ જજમેન્ટોમાં લગભગ 85% જજમેન્ટો છે એ બધા પીએસઆઈએ તપાસ કરવાના કારણે બધા નિર્દોષ છૂટેલા. ગુનો બને છે, સાચો છે, સાબિત થાય છે, તેની પુરાવાના અભાવે ડીવાયએસપીથી નીચેની કક્ષાના અધિકારીએ કરી છે. આ બધું ભેગું કરીને મેં હાઈકોર્ટમાં નીટ પીઆઈએલ દાખલ કરી અને પરિણામ એ આવ્યું કે ચીફ જસ્ટિસે ઓર્ડર કર્યો આની અંદર. અને આજે ગુજરાતમાં જિલ્લે ડીવાયએસપી જે એપોઇન્ટમેન્ટ થયા હોય એ મારી પિટિશન એસસીએસટી સેલ બનાવવામાં આવી જેના લીધે, અને આ જે દાખલ થયા ત્યારે બધા જિલ્લે ડીવાયએસપી એપોઇન્ટમેન્ટ થયા છે એ મારી પિટિશનના કારણે થયું છે. એ જ પ્રમાણે હમણાં સરકારે એક આખો કાયદો જ બદલી નાખ્યો, કોઈને ખબર નથી. સરકારે એટ્રોસિટીનો કાયદો જ બદલી દીધો, ડીવાયએસપીથી નીચેનો અધિકારી તપાસ કરી શકે છે. અને પરિણામે મહેસાણામાં એક શેડ્યુલ કાસ્ટનો એટ્રોસિટી કેસ હતો, એની તપાસ ડીવાયએસપીથી નીચેના અધિકારી કરેલી, પણ જજે લખ્યું જજમેન્ટમાં કે હવે કાયદો બદલાઈ ગયો છે એટલે પહેલાની 6 મહિનાની સજા કરી. મેં આની પર હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો છે, સ્ટેટ હેવ નો રાઇટ ટુ ચેન્જ ધ પોલિસી, રાજ્ય એમાં બદલી શકે નહીં, કરી શકે નહીં. અને એ હાઈકોર્ટે એટલી સ્ટ્રિક્ટ વર્ણન લીધું કે ગુજરાતની સરકારે આવીને અનકન્ડિશનલી એપોલોજી માંગવી પડી કે અમે માફી માંગીએ છીએ, માફી માંગીએ. હા, અને આવા તો મેં ઝઘડા બંધ મેં પિટિશનો એક એક આપણા અધિકારો માટે કરી છે. બહુ લાંબુ લિસ્ટ થાય છે આનો, 65 જેટલે પીઆઈએલ મેં અત્યારે આ બાબતમાં દાખલ કરી. પછી ઇન્ડિવિજ્યુઅલ કેસો તો મેં ઘણા બધા લીધેલા છે, કારણ કે દલિતો તો માનસિક રીતે આ વ્યવસ્થાની સામે લડવા માટે તૈયાર જ છે. દલિતો તો જે અસ્પૃશ્ય દલિતો છે, આમાં કાયદેસર રીતે બાબા સાહેબે જે વાત કરી છે તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ચાર વર્ણો છે. એ ચાર વર્ણોની અંદર આવતો એ જ હિન્દુ છે. અસ્પૃશ્ય દલિતો જે છે, અસ્પૃશ્ય જે આપણે છે એ તો ચાર વર્ણમાં આવતા જ નથી, બે તો વર્ણ બાર છે આપણે, કાં તો પંચમ વર્ણ કહેવામાં આવે છે આપણે અસ્પૃશ્યોને. એટલે વી આર નોટ હિન્દુઝ એટ ઓલ, લીગલી દ્રષ્ટિએ પણ આપણે હિન્દુ નથી. અને આદિવાસી તો આ દેશના તેમની સંસ્કૃતિ જુદી છે. એટલે સૌથી વધારેમાં વધારે અત્યારે મહત્વ હોય એ ઓબીસી જે બોર્ડર ઉપર છે, એ ઓબીસીનું માનસિકતા બદલાય એ જ મોટું સૌથી મોટું કામ અત્યારે આપણી સાથે હોય. એવું માનો છો કે ઓબીસીની માનસિકતા બદલવા માટે જે સમય આપ હતા ત્યારે દલિત પેન્શન નામના જેવું એક ઓર્ગેનાઇઝેશન, લડાકુ ઓર્ગેનાઇઝેશન ચાલતું હતું, એવા ઓર્ગેનાઇઝેશનની અત્યારે જરૂર છે કે માત્ર કળથી અને આ વ્યવસ્થા પરિવર્તન કેવી રીતે કરી શકાય? હું વ્યૂહાત્મક દ્રષ્ટિએ વાત કરવા માંગુ છું. હું જયારે હવે વાત કરી ત્યારે મેં વ્યૂહાત્મક દ્રષ્ટિએ, અત્યારે વ્યૂહાત્મક દ્રષ્ટિ એવી છે કે તમે જુઓ કે બિહારમાં ઓબીસીની વસ્તી ગણતરી, જાતિ ગણતરી થઈ, એનું પરિણામ એ આવ્યું કે નરેન્દ્ર મોદીને અત્યારે જાહેરમાં કહેવું પડે છે કે હું ઓબીસી છું. કારણ કે આ દેશમાં વ્યવસ્થા બદલવી હશે તો એકલા દલિતો નહીં બદલી શકે, આદિવાસીઓ નહીં બદલી શકે, ઓબીસી એ એમનું પ્રોટેક્શન સેન્ટર છે. ઓબીસી એટલે એ ઓબીસી સમાજની વ્યવસ્થા માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ દેશમાં કશું પરિણામ આવતું નથી. તો મિત્રો, આજે આપણી વચ્ચે હતા વાલજીભાઈ પટેલ સર, કે જેમણે એમનો 50 વર્ષનો જે અનુભવ હતો એ અનુભવ આપણી સમક્ષ મૂક્યો છે.
અને એમણે ખૂબ આકરા શબ્દોમાં એક વાત કરી છે કે જો બહુજનો એમના હક અને અધિકાર મેળવવો હશે તો એની વ્યૂહાત્મક લડત લડવી પડશે. અને વાલજીભાઈ પટેલે એવું કહ્યું છે કે જ્યાં સુધી આ દેશનો બહુજન સમાજ એટલે કે એસસી એસટી અને ઓબીસી એક નહીં થાય તો કદાચ એવું માનવું છે કે આવનાર દિવસોમાં જે તમારા હક અને અધિકારની જે લડાઈ લડવાની છે, બહુજન સમાજને એકત્રિત કરવો, સંગઠિત કરવો, એ વાલજીભાઈ પટેલ સાહેબનો એમનો અનુભવ અને આટલી ઉંમરે એમનો એક વિચાર છે કે જો જ્યાં સુધી આ ત્રણ સમાજ જે છે એક નહીં થાય ત્યાં સુધી અત્યારનો જેને કળિયુગ કહેવામાં આવે છે, જે કળથી કામ લેવાનો યુગ છે, એમાં એકત્રિત થઈ અને એમના હકના અધિકાર મેળવવા પડશે. એ વાત એમણે એમનું જે આખું કન્ક્લુઝન છે, એમની જે વાતનો સારાંશ જે છે એ વાલજીભાઈ પટેલ સાહેબનો અનુભવ આવું કહે છે. એમણે દીર્ઘકાલીન સુધી ગુજરાતના બહુજન સમાજને એમની સેવાઓ પૂરી પાડી છે. એમણે 400 જેટલી પિટિશનો કરી, પીએલ એટલે પબ્લિક લિટિગેશનો કરી અને આપણા સમાજને માર્ગદર્શન આપવાનું કામ કર્યું છે. એવા વાલજીભાઈ પટેલ સર આજે અમે એમના નિવાસસ્થાને ઉપસ્થિત થઈ અને એમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે કે એમણે અમને એમનો ટાઈમ આપ્યો. અને સમગ્ર બહુજન સમાજને હું અપીલ કરું છું કે એમની વાતને આ સ્વીકારે અને જય ભીમ ગુજરાતના તમામ ચાહકોને આ વાતને ગામ ગામ સુધી, ઘરે ઘરે સુધી પહોંચાડે એવા ધન્યવાદ સાથે જય ભીમ નમો બુદ્ધાય.